21મી સદીમાં જતા રહ્યા છતાં પણ હજુ અંધશ્રદ્ધામાંથી બહાર નથી આવતા. અંધશ્રદ્ધાના ક્યાંક ને ક્યાંક કેટલાય કિસ્સાઓ છે તે વધી રહ્યા છે. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત ટેક. ખાસ અંધશ્રદ્ધાના કિસ્સાઓ છે તેમાં વધારો થઈ રહ્યો છે ને રાજકોટમાં વધુ એક આંખ ઉઘાડનારો અંધશ્રદ્ધાનો કેસ છે તે સામે આવ્યો છે. તેમાં ભુવાએ પૈસાની સાથે સાથે છોકરી, દારૂ, મટન સહિતની માંગણી છે તે કરી છે. એટલે કહી શકાય કે આપણે 21મા સદીમાં તો જતા રહ્યા છે પરંતુ અંધશ્રદ્ધામાંથી બહાર નથી આવતા, અને તેના જ કારણે આ જુતારા ભુવાઓનું ઘર છે તે ચાલે છે. કેની સાથે આવી ઘટના બની અને શું છે સમગ્ર મામલો, આવો જોઈએ. રાજકોટમાં વધુ એક અંધશ્રદ્ધામાં ભુવાએ 8 લાખ રૂપિયા પડાવ્યા છે. અંધશ્રદ્ધાનો ભોગ બનેલા વ્યક્તિએ પોલીસમાં અરજી કરી છે. તમારું અઘરું કામ છે તેમ કહીને ભુવાએ મટન, દારૂ, કુંવારી છોકરી અને સાથે જ 8 લાખ રૂપિયા પડાવ્યા છે તેવું આરોપ છે તે ભુવા ઉપર લાગ્યો છે. મહત્વની વાત છે કે રાજકોટના મનહર પ્લોટમાં રહેતા મનીષ લોટૈયાએ અરુણ સાપરિયા ઉર્ફે ગુરુજી ભુવા વિરુદ્ધ અરજી છે તે કરી છે. મનીષ લોટૈયાનું શું કહેવું છે તે સાંભળો, ને કઈ રીતે ને તેની સાથે શું ઘટના બની તે પણ સાંભળો. મને એમણે એવું કીધું કે ભાઈ આમાં જન્મોત્સવમાં બરાબર છે તમારા, પણ તમારે બીજું નડતર છે બરાબર, એટલે તમારે આના માટે અલગથી વિધિ કરવી પડશે. એટલે અમે અલગથી વિધિ ચાલુ કરાવી એમાં શું કરવાનું. તો ત્યારે એમણે મારી પાસે દારૂની બોટલ અને મટનની ડિમાન્ડ કરી. એટલે મેં દારૂ તમારેથી પોતાશે નહીં, એટલે પેમેન્ટની સગવડતા કરવાનું કીધું. એટલે પૈસા એને આપી દીધા હતા. પછી એમણે વિધિ કરી કે હવે તમારો 8-1 દિવસમાં કામ થઈ જશે. 8 દિવસ પછી અમે જ્યારે એને પૂછ્યું તો કે તમારે બીજી અલગથી વિધિ કરવી પડશે, એ કે તમારે નળતર બહુ જૂનું ને વિચિત્ર છે એ કે. એટલે તમે એ કારણોસર ગયા ત્યારે મારી માહિતી એને 40,000 રૂપિયાની ડિમાન્ડ કરી, મેં એને આપ્યા. પછી ડે બાય ડે દર અમાસ અને પૂનમ એક સ્કોચની બોટલ અને મટન એ બધું મંગાવ્યા. પછી એમ કરતાં કરતાં સમય વીતી ગયો 3-4 વર્ષનો. એટલે મેં હમણાં છેલ્લે 3-3.5 મહિના પહેલાં કીધું કે આપણે આ કાંઈ કામ કરવું નથી, મને મારા પૈસા પાછા આપી દો. એટલે એ દરમિયાન મને કટકે બટકે 80-90 હજાર રૂપિયા પાછા આપ્યા. અને પછી જ્યારે એણે મને કીધું કે હું હરદ્વારથી વિધિ કરીને આવું ત્યારે પછીના રવિવારે પૈસા લઈ જાય, હું લેવા ગયો ત્યારે એણે પ્રી પ્લાન કરી મને આરે ડખો કર્યો, માથાકૂટ કરી, અને મને કહ્યું તારા પૈસા નથી, હું મારી વિધિથી તને પાડી દઈ, તારા થાય કરી લેજે, ગામ આખું મને ઓળખે છે, હું તારો હવાલો દઈ દઈશ ગામમાં તમે. એટલે ભાઈ મને બીક લાગી, એટલે અમે પોલીસમાં ગયા. કેટલા રૂપિયા લઈ ગયા? ટોટલ 7-8 લાખ રૂપિયા. એમાંથી એણે મને થોડાક પાછા આપ્યા 80-90 હજાર રૂપિયા જેવું. હા, પછી છેલ્લે મારી પાસે એણે છોકરીની ડિમાન્ડ કરી હતી કે હવે તમારે આમાંથી હાવ હરખું થવું હોય તો તમારી માથે કરોડો રૂપિયાનો વરસાદ થાય, તમે કુંવારી છોકરી કરી દીધી. પછી અમે ગામમાં એની તપાસ કરીને એ માણસ અતિ વિકૃત છે કે બહાર પાણીપુરીની રેકડી પાસે બેઠો બેઠો બાયુના અંડરગ્રાઉન્ડના કલર પૂછતો હોય બધાને કે જો આનો કલર આ છે, તમે પૂછી આવો કાંઈ થાય તો હું બેઠો. ભુવાનો એક વાયા મીડિયા ઘણા જણા ત્યાં નોંધ બનાવવાની બધું જતા ને, એ દરમિયાન મારે એનો કોન્ટેક્ટ થયો હતો અને 2-4 જગ્યાએથી એના રેફરન્સ આવ્યા હતા કે આ ભાઈ નંગનું ને વિધિનું કામ સારું કરે છે બરાબર. ત્યાર પછી આ બધું બનાવ બન્યો કે ભાઈ આપણે છેતરાણા છીએ, એટલે બધી તપાસ કરી તો આ બધું આવું બધું જાણવા મળ્યું. અમે ગયા હતા જન્માક્ષર બાબત, પણ જન્માક્ષર પછી એણે થોડાક સિમ્પટમ્સ એવા આપ્યા એટલે આપણને થોડો ભરોસો બેઠો, પણ પછી તો એની ચાલ મુજબ એણે મને ડે બાય ડે ફસાવતો હતો. ક્યારેક તકલીફ હોય તો આપણે બધા છોકરાઓને જન્માક્ષર કઢાવી હતી જન્મ થાય ને, એટલે અમે એ કારણોસર ગયા હતા. પણ પછી ખબર પડી કે આ ભાઈ આ તો છેતરપિંડીનું મશીન છે,